હવે મિત્રો આપણે જુઓ cot a, cot a નું સૂત્ર શું થાય, પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ. હવે એની અંદર કિંમત મૂકીએ પાસેની બાજુ, આકૃતિમાં જુઓ પાસેની બાજુ એટલે ab અને સામેની બાજુ એટલે કઈ થાય bc. તો અહીંયા લખીએ આપણે ab upon શું થાય bc. હવે એમાં કિંમતો મૂકો, ab એટલે કેટલા થશે 3k અને bc એટલે કેટલા થાય 4k. તો જો આ kk ઉડી ગયા તો આપણો જવાબ કેટલો આવ્યો 3/4. હવે તમે માર્કિંગ કરો, જો cot અને અહીંયા કયું છે tan, બંનેની કિંમતો ચેક કરો. અહીંયા 4/3 છે, અહીંયા 3/4 છે. એક રીતે આની ચેક કરો, sin અને cos, sin ની કિંમત કેટલી આવી 4/5 અને આની કિંમત કેટલી આવી 3/5. છેદ કેવા છે, સરખા. હવે આપણે cot પછી આપણે લેવાનું છે cosec. cosec a બરાબર, હવે મને સૂત્ર ન આવડતું હોય તો શું કરવું જોઈએ પરીક્ષામાં, ધ્યાન રાખજો, શોર્ટ ટ્રિક બતાવું છું. એનું સૂત્ર આપણને આવડે છે 1/sin a બરાબર 1/sin a. જો આ રહી સામેની બાજુ ભાગ્યા શું થાય કર્ણ, એટલે કર્ણ ક્યાં છે, છેદના છેદમાં કર્ણ છે, એટલે કર્ણ ક્યાં જાય ઉપર, એટલે શું સૂત્ર આવશે, કર્ણ છેદમાં સામેની બાજુ. એટલે આપણે અહીંયા લખીએ જુઓ કે કર્ણ છેદમાં સામેની બાજુ, અને માટે કર્ણ એટલે આકૃતિમાં જુઓ શું છે AC, અને સામેની બાજુ એટલે કે કઈ છે આપણી પાસે BC. કિંમત મૂકીએ AC બરાબર 5k અને BC બરાબર આપણે કેટલા મૂકીશું 4k, અને આ kk સરખા છે એટલે ઉડી જાય, તો આપણો જવાબ આવશે 5/4. આવી ગયો. હવે ત્યાર પછી છેલ્લું નિર્દેશન આપણે બાકી છે શોધવાનું sec a. હવે sec a એટલે શું થાય, તો 1/ શું થાય cos a. આ જોડે જોડે હું સૂત્ર તૈયાર પણ કરાવી રહ્યો છું અને શોર્ટ ટ્રિક પણ બતાવી રહ્યો છું. તો બરાબર શું થશે 1/cos a, એટલે કેટલા છે જુઓ પાસેની બાજુ ભાગ્યા કર્ણ, તો કર્ણ ક્યાં જાય ઉપર, તો આપણું સૂત્ર શું થયું કર્ણ છેદમાં પાસેની બાજુ. અહીંયા શું સૂત્ર લખવાનું, કર્ણ છેદમાં પાસેની બાજુ, અને કર્ણ એટલે આપણી પાસે AC છે અને પાસેની બાજુ એટલે કયું છે આપણી પાસે AB બરાબર. AC એટલે કેટલા આપેલા છે 5k અને AB એટલે કેટલા આપેલા છે 3k. આ kk સરખા છે એટલે ઉડી જાય, માટે આપણો જવાબ આવશે 5/3. એટલે કુલ કેટલા આપણે શોધ્યા, sin a, cos a, cot a, cosec અને sec a, અને tan આપેલું હતું એટલે કુલ 6 થઈ ગયા, 5 આ થયા અને છઠ્ઠો આ થયો. હવે તમારે કિંમતો ખાસ જોતા રહેવાનું. તો જુઓ sin માં જવાબ કેટલો આવે છે 4/5 બરોબર. તો હવે આ બધી કિંમતો sin છે, જો sin ના વિરુદ્ધ શું થાય, સોરી વ્યસ્ત શું થાય cosec, તો એની કિંમત જુઓ sin અને cosec ની જોઈ બધાય વી ઊંધી થઈ જાય છે ને ઉલટી થઈ જાય છે, વ્યસ્ત થઈ જાય છે, એ રીતે cos અને sec ની જુઓ આની 3/5 છે અને 5/3 છે. tan અને cot ની જોઈ લો બરોબર. તો આ રીતે મિત્રો તમે પદ્ધતિ સર લાગ્યો જો ગણતા જશો અને સાથે સાથે આ સૂત્રો પણ જો તમને આવડતા હશે તો આ દાખલો આ રીતે ચોકસાઈથી ગણશો અને જો પરીક્ષામાં આ રીતે લખીને આવશો તો 5 માંથી 5 માર્ક્સ તમે મેળવી શકશો. નેક્સ્ટ વિડીયોની અંદર નવા દાખલા સાથે આપણે ફરી મળીએ. ગુડ નાઇટ મિત્રો.